વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં એસએસમાં પાઠ 13 સંસાધનોનું જતન અને સંરક્ષણ, તેમાં આપણે ભૂમિ સંસાધન, જળ સંસાધન, આ ઉપરાંત ખનિજ સંસાધન અને છેલ્લે વન સંસાધનની અંદર આપણે વન સંરક્ષણનો મુદ્દો આવ્યા હતા, સમજૂતી. તો વન સંરક્ષણ કે છેલ્લે આપણે જોયું હતું કે કોઈ જે પણ ભૂમિ વિસ્તાર હોય એમાં 33% જંગલ હોવા જોઈએ અને ભારતમાં 23% જેટલા જંગલો આવેલા છે. વન સંરક્ષણ કેવી રીતે કરી શકાય? તો આજે જંગલો ઝડપથી નષ્ટ થઈ રહ્યા છે અને ઘટતા જતા જંગલો એ વિશ્વની મોટી સમસ્યા છે. આપણે હમણાં જોયેલું કે ઓસ્ટ્રેલિયામાં ખૂબ આગ લાગી હતી, પછી પૃથ્વીનું જેને ફેફસા કહીએ છીએ, એમેઝોનના જંગલ, ત્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં આગ લાગી હતી, જે આપણા માટે મોટી સમસ્યા છે. વન ઘટવાના ઘણા કારણો છે કે માનવીની જમીન મેળવવાની ભૂખ, ઉદ્યોગો માટે કાચો માલ મેળવવા, ઇમારતી લાકડું મેળવવા, શહેરીકરણ વગેરેના કારણે જંગલો ખૂબ ઝડપથી ઘટી રહ્યા છે. જંગલોનો આડેધડ વિનાશથી કેટલાક માઠા પરિણામો પર્યાવરણને ભોગવવા પડ્યા છે, જેમ કે 1 પ્રદૂષણમાં વધારો, 2 વરસાદનું પ્રમાણ ઘટવું, 3 દુષ્કાળ, 4 જમીનનું ધોવાણ, 5 નિરાશ્રિત વન્ય પશુઓ અને તેમની ઘટતી સંખ્યા, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું વગેરે. ભારતીય બંધારણમાં વનો, સરોવર, નદીઓ, વન્ય પ્રાણીઓ સહિત કુદરતી પર્યાવરણનું સંરક્ષણ કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકંપા દર્શાવવાની નાગરિકની મૂળભૂત ફરજ છે. વન તથા વન્યજીવોને કાયદા દ્વારા રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે અને તેના માટે સજાની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, આપણા ધર્મની અંદર પણ આ બધા જ પ્રાણીઓને આપણે અલગ અલગ દેવના વાહન તરીકે જોઈએ છે અને એટલે જ આપણી સંસ્કૃતિ છે આ બધાનું જતન કરવાનું અને એને આપણે ધર્મ સાથે સાંકળ્યું છે. કેમ ધર્મ સાથે સાંકળવામાં આવ્યું છે? કારણ કે તે આપણા માટે ખૂબ ઉપયોગી છે અને ધર્મ એ આપણા માટે બહુ મહત્ત્વ ધરાવે છે. વન્ય સંરક્ષણના કેટલાક ઉપાયો. વન્ય પર્યાવરણ શિક્ષણ અને પર્યાવરણ જાગૃતિ લાવવા વન સંરક્ષણ કરી શકાશે. વિવિધ સ્પર્ધાઓ, પ્રવૃત્તિઓ દ્વારા જંગલોનું મહત્ત્વ સમજાવવું, જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તાસભર બનાવવું, પડતર જમીનના વૃક્ષારોપણ કરાવવું, શાળા ઇકો ક્લબની રચના કરી વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, વૃક્ષારોપણ વન મહોત્સવ જેવા કાર્યક્રમોને મહત્ત્વ આપવું. 21 માર્ચે વિશ્વ વન દિન, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન, 4 ઓક્ટોબર વન્ય પ્રાણી દિવસ અને 29 ડિસેમ્બર એ જૈવ વિવિધતાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વન જીવન સંસાધન. ભારતનું વન્યજીવન વૈવિધ્યસભર છે. વિશ્વના વિવિધ જંતુઓ અને અનેકવિધ પ્રાણીઓના પ્રજાતિઓ ભારતમાં આવેલી છે. પક્ષીઓ અને માછલીની પ્રજાતિમાં પણ ઘણું બધું વૈવિધ્ય અહીંયા જોવા મળે છે. સરીસૃપ, સસ્તન વર્ગ અને ઉભયજીવી પ્રાણીઓમાં ભારે વૈવિધ્ય જોવા મળે છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કાશ્મીરી મૃગ, જંગલી બકરીઓ જોવા મળે છે. ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, અસમ વગેરે રાજ્યોમાં હાથી જોવા મળે છે. એક શિંગી ગેંડો એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. તે દુનિયામાં બીજે ક્યાંય નથી જોવા મળતું. તે અસમ અને પશ્ચિમ બંગાળના દલદલીય ક્ષેત્રોમાં વસે છે. કચ્છના નાના રણમાં તેને અડીને આવેલા ક્ષેત્રમાં ગુડખર, જંગલી ગધેડા જોવા મળે છે. ભારત એક એવો દેશ છે જ્યાં સિંહ, દીપડો, વાઘ એમ ત્રણે જોવા મળે છે. સિંહ એ ગુજરાતના ગીરના જંગલમાં વસે છે. વાઘ એ પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને હિમાલયના ક્ષેત્રમાં જોવા મળે છે. રોયલ બેંગલ ટાઈગર, બંગાળનો વાઘ, એ વિશ્વની 8 જાતિઓમાંનો એક છે. તાતા, જેસોર, વિજયનગર ગુજરાતના ડેડિયાપાડા અને રતલમહલના વિસ્તારમાં રીંછ જોવા મળે છે. ભારતમાં બતક, પોપટ, કાબર, કબૂતર, મેના વગેરે પ્રજાતિઓ જોવા મળે છે, મોટી સંખ્યામાં જોવા મળે છે. ગુજરાતમાં નળ સરોવરમાં શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે. સુરખાબ એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. અહીંયા જે ઘોરાડ આપેલું છે એ વજનમાં ખૂબ વધારે ભારે હોય છે. ભારતનું સાગર કિનારે મેકરલ, ઝીંગા, બોમલા, શાર્ક, ડોલ્ફિન, સાલ્મન જેવી પ્રજાતિની માછલી જોવા મળે છે. ભારતમાં વિવિધ પ્રકારના હરણ અને સાપની પણ અનેક પ્રજાતિ જોવા મળે છે. હિમાલયના શીતવનોમાં લાલ પાંડા જોવા મળે છે. હવે અલુપ્ત થતું વન્યજીવન. તો ગુજરાતના જંગલોમાં વાઘ, ભારતના જંગલોમાંથી ચિત્તો લુપ્ત થયેલ છે. કેટલાક પક્ષીઓ જેમાં ચકલી, ગીધ, સારસ, ઘુરડ, ઘુવડ, ગોરાડ અને ઘડિયાળ, મગર, ગંગે, ડોલ્ફિન જેવા પ્રાણીઓ લુપ્ત થવાના આરે છે. ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીમાં જોવા મળતી જલ બિલાડી એ પણ સંકટમાં છે. આપણે જોઈએ છે ગંગે, ડોલ્ફિન, લાલ પાંડા,
આ મગર અને જળ બિલાડી. વન્ય સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ? તો સદીઓથી વન્યજીવનના સંરક્ષણ માટે કાયદા થતા આવ્યા છે. સમ્રાટ અશોકે વન્યજીવનના રક્ષણ માટેના કાયદા કરાવ્યા, એની નોંધ ઇતિહાસમાં આપણને જોવા મળે છે. આજે પણ તે માટેના કાયદા છે. મોટાભાગના રાજ્યોમાં સ્ટેટ વાઇલ્ડ લાઈફની રચના થયેલી છે. અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ પણ તેના માટે કામ કરી રહી છે. વન્ય સંરક્ષણ માટે નીચે મુજબના કાયદા અને પગલાંઓ લેવા જોઈએ. વન્યજીવો પર થતા અત્યાચાર અને શિકાર પ્રવૃત્તિને અટકાવવા કડક અમલ કરવો જોઈએ. જંગલના વન્યજીવોની ગણતરી સમયાંતરે કરવી જોઈએ. જંગલો વન્યજીવોને કુદરતી સંરક્ષણ પૂરું પાડે છે, તેથી જંગલોનો વિનાશ થતો અટકાવવો જોઈએ. લોકોને વન્યજીવોનું મહત્ત્વ સમજાવી વન્યજીવનના સંરક્ષણની માહિતી આપવી જોઈએ. જંગલની આ લાગતી આગને ડામવા ઝડપથી પ્રયત્નો કરવા જોઈએ. વન્યજીવોને તબીબી સારવાર મળે તેવા પ્રયત્ન કરવા જોઈએ. વન્યજીવો માટે સંરક્ષિત ક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. પ્રચાર પ્રસાર માધ્યમો દ્વારા જાગૃતિ લાવવી જોઈએ. વન્યજીવ સંદર્ભે વન્યજીવોની જરૂરિયાત જેવી કે ખોરાક, પાણી, કુદરતી આવાસ પૂરતા પ્રમાણમાં મળે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મિત્રો, હવે રણ પ્રદેશ એક મહત્ત્વનો પ્રકાર છે. સહારાનું રણ, ગરમ રણ. સહારાનું ગરમ રણ એ વિશ્વનું સૌથી મોટું રણ છે અને આ ઘણું જ વિશાળ રણ છે. સહારાના રણની આબોહવા ગરમ અને શુષ્ક છે. વરસાદ ખૂબ ઓછો પડે છે. વનસ્પતિ વિહોણા આ પ્રદેશના દિવસનું તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી જાય છે અને રાતનું 0 ડિગ્રી સેલ્સિયસ, એટલે કેટલું બધું વિષમ તાપમાન જોવા મળે છે. વનસ્પતિ અને પ્રાણી જગત. સહારાના રણમાં કાંટાળી વનસ્પતિ, ખજૂરના વૃક્ષો આવેલા છે. રણ પ્રદેશ હોવાથી ખૂબ જ ઓછી વનસ્પતિ જોવા મળે છે. રણમાં ખજૂર વૃક્ષોથી ઘેરાયેલ રણદ્વીપ છે આવેલા છે. શિયાળ જરખ એ રણના વીછી, કાચિંડા, રણની ગો, સાપ જેવા પ્રાણીઓ આ પ્રદેશમાં જોવા મળે છે. આ સહારાના રણનું ચિત્ર છે, જેમાં ખજૂરના વૃક્ષ, ખનિજ તેલ ક્ષેત્ર અને પારંપરિક માટીના ઘર ત્યાં જે આવેલા છે તે આપણને જોવા મળે છે. મિત્રો, હવે પછી લોકો વિશે આપણે જોઈ લઈએ. સહારાના વિશ્વનું વિષમ આબોહવા પણ લોકજીવન ધબકતું જોવા મળે છે, જેમાં બેદુઈન, તુઆરેંગ અને બર્બર જેવી જનજાતિના લોકો વસે છે. મોટેભાગે તેઓ ઘેંટા, બકરા અને ઊંટ જેવા પ્રાણીઓ પાળે છે. તેમાંથી તેઓ દૂધ, ચામડું અને ઊન પ્રાપ્ત કરી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે જાજમ, કપડાં, ગરમ ધાબળા બનાવે છે. રણના વિસ્તારમાં આવેલી નાઇલ ખીણમાં જળજથ્થો ઉપલબ્ધ હોવાથી અહીં ખજૂર અને ઘઉં જેવા પાક લેવાય છે. સહારાના રણ વિસ્તારમાં ખનિજ તેલ મળે છે. આ ઉપરાંત આ ક્ષેત્રમાંથી લોખંડ, ફોસ્ફરસ, મેંગેનીઝ, યુરેનિયમ જેવી ખનિજો પણ મળે છે. ખનિજોનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થતું હોવાથી કેટલાક પ્રદેશોના લોકજીવનમાં ખૂબ મોટા ફેરફાર થવા લાગ્યા છે. કાચા માટીના મકાનોના બદલે પાકા મકાન અને રોડ રસ્તા બનાવવાથી શહેરીકરણ પણ થઈ રહ્યું છે. વિદેશમાંથી પણ ઘણા લોકો એના તેલ ક્ષેત્રમાં રોજગારી મેળવવા માટે આવવા લાગ્યા છે. મિત્રો, આ તો આપણે સહારાના રણ વિશેની ચર્ચા કરી. હવે આગળ લદ્દાખનું રણ અને તેના લોકજીવન વિશેની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આભાર.